वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर सातमू तरंग एकत्रीसमू भगवान श्रीहरि सिद्धपुर समयो करवा जई रह्या छे। रामगरी थी निकल्या छे, डुमाणा गाम पहुँचे छे। आ प्रसंग आ तरंग में आपणे श्रवण करीशुं। श्रीहरि कंसार झेवके दूध भात झेवाय तामेली ने शक्कर ही झेवत भये खूब ताये। करमुख धोये नीर से करमुख धोये नीर से रुमाल से मुख लुवाय एल चितज लिए मुख वास पदाति कुथाल देवाय। भगवान श्रीहरि कंसार जम्या ते पछी दूध अने भात में साकर नाखीने घणू जम्या। जलथी हाथ अने मुख धोया, रुमाल थी मुख लूछ्यू, मुखवास में एलची अने तज लीधा, पछी थाळनी प्रसादी पार्षदों ने अपावी। जीवा पटेले आवीने श्रीहरिनी पूजा करी, थाळ भरीने साकर लाव्या, तेमा भेट सामग्री पण अर्पण करी। जेवो तेमनो भाव हतो तेवी तेमणे पूजा करी, तेमणे घणो ज लाभ लीधो अने पछी कपूरनी आरती प्रेमथी उतारी। आरती करीने स्तुति करी, तेमना पुत्रो अने भाइयोए पण आ बधो पूजानो लाभ लीधो। आवी रीते आखा परिवारे पूजा करी अने पछी आखा परिवारे श्रीहरिने प्रार्थना करी। ज्यां परिवार शब्द लागू पड़े छे ने ए बधाने आ वात याद राखवा जेवी छे। आखा परिवारे पूजा करी, दीकराओने बोलाव्या, भाઈઓને બોલાવ્યા, મહારાજના દર્શન કરાવ્યા, મહારાજનો મહિમા સમજાવ્યો। આપણા નીતિશાસ્ત્રોમાં એવું વિધાન છે, ઘરમાં સંત આવે ને તો સંતનું પૂજન ગૃહસ્થોએ દીકરાઓ પાસે કરાવવું। કેમ? પોતે તો સમજણવાળા છે, પૂજન કરશે, પણ પોતાના સંતાનોને જો આ સંસ્કારનો વારસો આપી દે ને તો એ ગ્રહસ્થનું જીવન સફળ થયું કહેવાય। પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર છે, સંતાનોને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો। આટલી જ વસ્તુ સમજવાની છે, અતિ મહત્વની છે આ વાત। મેં ગઈકાલે કથામાં વાત કરી હતી ને, ઉંમર વધવાથી કે ઊંચાઈ વધવાથી કોઈ માણસ મોટો નથી બની શકતો। આંબા કરતાં ખીજડો ઊંચો હોય છે। ઉંમર વધે કે ઊંચાઈ વધે એનાથી માણસ મોટો નથી બનતો। જીવનમાં સંસ્કાર વધે
અને સમજણ વધે આ સાચી મોટાઈ છે. તમારા દીકરાઓની ઉંમર વધે તમે રાજી થાઓ, છોકરો હાઈટવાળો થયો, ચહેરા ઉપર લાઈટ વધે તમે રાજી થાઓ, પણ એ થોડા દિવસ માટેનો રાજીપો છે. તમારા દીકરાના સંસ્કાર વધે, તમારા દીકરાઓ સંતાનો એની સમજણ વધે, આ ખૂબ કરવું જરૂરી છે. ગ્રહસ્થ માટે આ મોટામાં મોટી ચેલેન્જ હોય છે. દીકરાને જન્મ આપવો એ સહેલો હોય છે, દીકરાને જીવન આપવું અઘરું હોય છે. સમર્થ સ્વામી રામદાસજી એમનું આ સૂત્ર છે, એમનું આ વિધાન છે. સદગુરુનો મહિમા એટલા માટે છે કે માતા પિતા જન્મ આપી શકે છે, સાચું જીવન સદગુરુ જ આપી શકે છે. પૂજ્યપાદ ગુરુજીએ આના કરતાં એક પગલું આગળ વાત કરી કે દીકરાઓને રામ નામ આપવું કે કૃષ્ણ નામ આપવું, એના કરતાં પણ રામ અને કૃષ્ણ જેવું દિવ્ય જીવન જો આપવું હશે તો તમારે વસુદેવ અને મા દેવકી કે દશરથ અને મા કૌશલ્યા આના જેવું જીવન કરવું પડશે. પરિવાર જ્યાં આવે છે ને ત્યાં લાગણી, સંબંધ, ભાવના તાણા વાણાની જેમ ગૂંથાયા હોય છે. એક હમણાં જ મેં તમને વાત કરી, સમય બદલે એટલે પ્રશ્ન બદલે છે. કોઈ પણ માણસના જીવનમાં આ કડવું સત્ય છે. અમારા સંતોના જીવનમાં પણ મેં અનુભવ્યું. પ્રશ્ન કેટલા છે એના કરતાં પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય આનું નામ સમજણ છે. આનું નામ શું છે? સમજણ છે. મોટાભાગના ગ્રહસ્થ ભક્તોની એક ફરિયાદ હોય છે, જે સારા ગ્રહસ્થ ભક્તો છે, જે આપણા લોયાધામ પરિવાર સાથે જોડાયેલા ગ્રહસ્થ ભક્તો છે, એમની એક ફરિયાદ હોય છે કે સ્વામી અમારા દીકરાઓને થોડી તમે ટકોર કરજો ને, થોડી તમે વાત કરજો ને, સ્વામી તમે થોડું આટલું કહેજો ને. અમે કહીએ છીએ અને અમે તમારી વાત દીકરા સુધી પહોંચાડીએ પણ છીએ, પણ એક હાથે તાળી નથી પડતી. તાળી હંમેશા બે હાથે પડે. અમારી ટકોરથી જો તમારા દીકરાનું જીવન દિવ્ય બની જતું હોય તો અમે બધા દીકરાઓને ટકોર કરીએ જ છીએ, પાંચ વાર કરી દઈએ ફોનથી, એમ નહીં થાય. બે હાથે તાળી પડશે. અમે પણ મહેનત કરીએ, સામે તમે પણ થોડી મહેનત કરો. મેં વાત કરી હતી ગાડીને સારી ચલાવવી છે તો ટાયર જોઈએ, વાત સાચી કે નહીં? સારા ટાયરથી ગાડી નથી ચાલવાની. એક ટાયર ટ્રેક્ટર જેવું મોટું હશે ને એક સાયકલ જેવું હશે. સારા ટાયર એમાં પહેલો કાયદો છે, સરખી સાઈઝના ટાયર જોઈએ. સરખા ટાયર હોય ત્યાર પછી બીજો ક્રમ એ છે કે બંને ટાયરની દિશા સરખી હોવી જોઈએ. એક ઉગમણું ચાલે, એક આથમણું ચાલે, એક વેસ્ટમાં જાય, એક સાઉથમાં જાય, ચાલશે ગાડી? બંને ટાયર એની સાઈઝ સરખી હોવી જોઈએ, બંને ટાયર એની ડિરેક્શન સરખી હોવી જોઈએ, અને બંને ટાયર એ 100ની સ્પીડમાં ચાલે, 110ની સ્પીડમાં ચાલે તો પણ ગાડી ચાલે. બંનેની સ્પીડ પણ એક સરખી કરશો તો ગાડી સ્મૂથ ચાલશે. એ ગાડીને ચલાવવા માટેના જે જે કાયદાઓ છે એમ જીવનમાં પણ આ બધા કાયદા લાગુ પડે છે. તમારા પરિવારમાં સ્મૂથ રીતે પરિવાર ચલાવો છે તો એક સરખી વિચારધારા જોશે. નંબર વન અતિ મહત્વનું છે. ગુરુજીએ રમૂજમાં ઘણીવાર કથામાં વાત કરી છે, બે કુસંગી ઘણીવાર ભેગા થઈ ગયા ને હસબન્ડ વાઈફ, તો એની રીતે મજા કરતા હોય, એ સુખી હોય, અને બે સત્સંગી હસબન્ડ વાઈફ ભેગા થયા તો એની રીતે સુખી હોય. પણ એક સત્સંગી પાત્ર ને એક કુસંગી પાત્ર ભેગું થાય ને મારી નાખે. હા, અમે દાખલા એવા જોયા છે ને, બે દુખી હોય અને પેલી કબડ્ડીની ગેમ ચાલતી હોય ને, કોણ કોનો ટાટિયો જાલીને કોને ક્યારે પછાડે. મને યાદ છે એક સભામાં, આ સત્ય ઘટના, એક હરિભગત આવેલા, ગાલ લાલ લાલ, નાખો નાક નખ ઉપસી આવેલા,
એટલે સભા પછી દર્શન કરવા આવે, નજીક આવે, સભામાં આગળ બેઠેલા દેખાય, સભા પૂરી થઈ પછી દર્શન કરવા આવ્યા ત્યારે સંતોએ પૂછ્યું કે ભગત કેમ આ ગાલમાં શું થયું છે? અરે સ્વામી જવા દો ને, આજે તો મહાયુદ્ધ કરીને આવ્યો, આ ઘરવાળાના લાફા ખાધા ને, બોલો. આપણા ઇન્ડિયાના ઘણા બધા ભક્તો આ સત્ય ઘટનાને જાણે છે સારી રીતે. આવું પણ છે દાદા, એક સરખી વિચારધારા, ત્યાર પછી એક સરખી ભાવના, ત્યાર પછી એક સરખી રૂચિ પરિવારમાં હોવી જોઈએ. એના માટે શું કરવું આ બધાનો પ્રશ્ન છે. નાનામાં નાની ટેકનિક કહું, નાનામાં નાની દવા તમને કહું, એની એક જ દવા છે, ઘર સભા. અમે સભા કરીએ છીએ આ એક તાળી છે, અને તમે બીજી તાળી પાડો એટલે તમે ઘરે સભા અઠવાડિયામાં ડેઇલી કરો તો બેસ્ટ કહેવાય, તમારું ઘર અક્ષરધામ બની જશે. ડેઇલી ન કરી શકો તો અઠવાડિયામાં એકવાર તો કરજો જ, નહીં કરો તો આ વાતનું ફળ ભોગવવા તૈયાર રહેજો. તમારા ઘરમાં બધાની વિચારધારા જુદી થશે, તમારા ઘરમાં બધાના ભાવ જુદા થશે, તમારા ઘરમાં બધાની રૂચિ જુદી થશે, અને એ પછી કેવું રમખાણ થશે ને એ અત્યારે નહીં દેખાય, જ્યારે સમય આવશે ને ત્યારે દેખાય આવશે. એના માટેની એક જ દવા છે, ઘર સભા. ગઈકાલે સાંજે મેં કથામાં વાત કરી હતી, તમે બધા ગઈકાલની કથા સાંભળજો. ચાતુર્માસ ચાલે છે, નિયમ સારા લીધા છે તમે બધાએ, ધારણા પારણા ચાંદ્રાયણ, આવતીકાલે ઘણા બધા ભક્તો ચાંદ્રાયણ શરૂ કરવાના છે, ધારણાપારણા શરૂ કરવાના છે. આજે ફોનમાં મેસેજ આવ્યા છે, હરિભક્તોના ફોન આવ્યા છે, અમે ખૂબ રાજી છીએ, ગુરુજી ખૂબ રાજી છે. પણ હવે ચાતુર્માસમાં બીજા પણ નિયમ રાખવાની જરૂર છે. અત્યારના સમયને જોતા, મહારાજના સમયમાં 200 વર્ષ પહેલાં મોબાઈલ નહોતો, બાકી શ્રીજી મારા શિક્ષાપત્રીમાં લખી જ દે કે ચાતુર્માસમાં 4 મહિના મોબાઈલ નહીં વાપરવો. એક હરિભગતનો ફોન આવ્યો, નાનો દીકરો હતો, હમણાં 2 દિવસ પહેલા, કે સ્વામી ચાતુર્માસમાં શું શું ન ખવાય? મેં કીધું ફેસબુક ન ખવાય, વોટ્સઅપ ન ખવાય. હવે તમે મૂળાની પાછળ પડ્યા રહેશો, મૂળા ચાતુર્માસમાં 4 મહિના નહીં ખાવાના, જમરૂખ નહીં ખાવાના, એમાં ઉમેરવાની જરૂર છે ને થોડી, ઘનશ્યામ દાદા નથી લાગતું ઉમેરવું જોઈએ? હવે પછી જમરૂખ ને પેલું બધું છોડી દે ને, પણ આ પછી રાતના આપણે ઇન્ડિયામાં ખબર છે જન્માષ્ટમી, ગોકળાઠમ. હવે જન્માષ્ટમીમાં એટલો જુગાર રમાય છે ઇન્ડિયામાં, હવે એ જન્માષ્ટમી કહેવાય દાદા? ઉપવાસ કરવાનો એટલે નવરા હોય એટલે શું કરવાનું? હા સાચી વાત કરું છું, જન્માષ્ટમીમાં સૌથી વધારે જુગાર રમાય છે, મોટા પાયે પ્રોફેશનલ રીતે જુગાર રમાય છે અત્યારે. આપણે ત્યાં ઇન્ડિયામાં કેવું છે, એકાદશીનું જાગરણ કરવાનું, અને જાગરણમાં 3 મૂવી ચડાવી દેવાના, લો 7 થી 7, પછી કે આખી રાત સમય જાગરણ કર્યું. આનું ફળ મળશે દાદા, લાગે જ તમને? બહુ પ્રોબ્લેમ છે. હું એટલા માટે કહું છું, સમય બદલે ત્યારે પ્રશ્ન બદલે છે. જો નહીં સમજી શકો તેનું 0 ફળ મળશે, પરિણામ અસંતોષકારક હશે, પરિણામ દુઃખદાયક હશે. એમાંથી બચવાનો એક જ માર્ગ છે, સમજણ જાગૃત કરવી પડશે. સમજણ એટલે શું? સમય, સંજોગ અને પરિસ્થિતિને અનુરૂપ આવેલા પ્રશ્નને ઉકેલવાની કળા, એ કોણ આપશે? આ શાસ્ત્ર આપશે. કેવી રીતે આપશે? અમારી વાત યાદ રાખો, શાસ્ત્રોને સાંભળો, વાંચો, અને ઘર આખો પરિવાર બેસે. ઘણા બધા ભક્તો કરે છે, જે કરે છે એના પરિવાર કેવા સારા છે, જે નથી કરતા એના પરિવારમાં કેવા પ્રશ્ન છે, મેં જાતે જોયા છે. નામ લઈને નહીં, પણ ક્યારેક એ પરિવારોને મંદિરમાં હાજર હશે, ઊભા કરીશું, હું તમને તમારી હાજરીમાં બતાવીશ, તમે સ્વીકારી શકશો કે સ્વામીની વાત 1% નહીં, 101% સાચી છે. બે હાથે તાળી પડશે, અમારી આ સભા એક તાળી છે. તમે ઘરે ઘર સભા કરો, બીજી તાળી પાડો, અને પરિણામ જુઓ. તમે કેવી સરસ પ્રાર્થના કરે છે જુઓ દાદા. જીવા પટેલ રામગરી ગામના દીકરાઓને બોલાવ્યા, ભાઈઓને બોલાવ્યા, મહારાજનો મહિમા સમજાવ્યો, એમની પાસે પ્રભુની પૂજા કરાવી, આખા પરિવારે હાથ જોડી પ્રાર્થના કરી. હે પ્રભુ, અત્યારે આપ મળ્યા છો,
તેથી અમે જગતના સુખોની આશા તજી દીધી છે, તે બધામાંથી અમે નિરાશ થઈ ગયા છીએ. હવે બસ પ્રભુ એક જ પ્રાર્થના છે, અમારી બધાની એક સમાન રૂચિ રહે. શું પ્રાર્થના કરી? અમારી બધાની, આપણા વેદોએ પ્રાર્થના કરી, સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ. આપણા વેદોએ કેવી સરસ પ્રાર્થના, ઊંડા ઉતરો ને તમે. આપણા શાસ્ત્રોમાં એવા સિદ્ધાંતો મૂક્યા છે, દુર્ભાગ્ય છે આજે કોઈ પાસે વાંચવાનો ટાઈમ નથી, સાંભળવાનો ટાઈમ નથી. થોડો ઘણો ટાઈમ હતો તો હવે એ બધો પૂરો થઈ ગયો. વર્ચ્યુઅલ દુનિયા, ખોટી દુનિયા, કાલ્પનિક દુનિયા એવી ઊભી થઈ રહી છે, જો એનાથી સાવધાન નહીં બનીએ ને. સગા બાપ સામે બેઠા હોય, દીકરા પાસે બાપુજી સાથે વાત કરવાનો સમય નથી, અને એ દીકરો એના ફ્રેન્ડ સાથે ફેસબુકમાં કે બીજા મીડિયા દ્વારા ઇન્ડિયાને ક્યાં ક્યાં વાત કરતો હશે, ત્યાં મિત્રોને પૂછતો હશે, એ બેઠો બેઠો તે ખાધું. અહીંયા સગા બાપ સામે બેઠા છે, મમ્મી સામે બેઠા છે. આ લાગણી જતી રહી છે, સંસ્કારનું ધોવાણ થઈ રહ્યું છે, માનવતા આખી ખતમ થઈ રહી છે. એને બચાવી હશે આપણા પરિવારથી શરૂ કરો. હમણાં આ સત્ય ઘટનાઓ ઇન્ડિયા હતો, મને એક સારા હરિભક્તે વાત કરી, મેં કીધું છે એમને કે આર્ટિકલ મને મોકલજો, મને ગમશે, સભામાં પણ વાત કરીશ. સત્ય ઘટના છે, મેં સભામાં વચ્ચે વાંચી હતી એક સત્ય ઘટના. ગોવિંદભાઈ ધોળકિયા, એટલે કે સુરતના કિંગ કહેવાય, કિંગ ઓફ ડાયમંડ, કેટલું મોટું એમ્પાયર છે એમનું, SRK. ગોવિંદભાઈ ધોળકિયાનું નામ આખા ગુજરાતમાં કોઈ ન જાણતું, આટલો મોટો માણસ, પણ એનું નામ છે ગોવિંદ ભગત, ભગત તરીકે બધા ઓળખે, ડોંગરેજી મહારાજના અનન્ય સેવક. એમની સત્ય ઘટનાની મેં વાત કરી હતી. આખા પરિવારે ભેગા થઈને, દીકરાઓ બગડી રહ્યા છે એના માટે શું કરવું, એના ઘણા બધા પાસાઓ તારવ્યા. ગોવિંદભાઈ ધોળકિયાએ સુરતના જ બીજા એક ડાયમંડના ખૂબ મોટા અગ્રગણ્ય ઉદાર સત્સંગી ભક્ત પણ છે, સૌજીભાઈ ધોળકિયા, જેનો વિડીયો મેં એકવાર સભામાં પણ બતાવ્યો હતો, હું આ બધાને બહુ નજીકથી વર્ષોથી જાણું. સૌજીભાઈ ધોળકિયા, એમણે એના દીકરાને ઘડવા માટે, કારણ કે સુખમાં જે ઉછર્યા હોય એને સુખની કદર ન હોય, સુખની કિંમત ન હોય, સુખનો મહિમા ન હોય, એ સુખ એના માટે દુઃખરૂપ બની શકે છે. ચાલો એક વચનામૃત વાંચી દો દાદા. સુખ દુઃખરૂપ બની શકે ક્યારે? બને. દુઃખ અને સુખ આ બંને એક સરખી જ વસ્તુ છે, સમજણથી સ્વીકારાય ને તો દુઃખ પણ સુખ જ છે દાદા, અને સમજણ ન હોય ને તો સુખ પણ દુઃખ છે. હું ઘણી વાર કથામાં કહું છું, આ કોઈક મહાપુરુષની વાત છે, સમજણ એક એવી જડીબુટ્ટી છે જે દુઃખને પણ સુખ બનાવી શકે છે. વચનામૃતમાં જો મહારાજ આ જ વાત, કેવી સરસ રીતે કરે છે. સૌજીભાઈ ધોળકિયા પોતાના દીકરાને ઘડવા માટે આટલી બધી મિલકત એને લાયકાત વગર આપી દેશું, આ સંપત્તિ પચશે તો નહીં, દીકરાને ખોટા રવાડે ચડાવી દેશે, એનું અને બીજા અનેક લોકોનું જીવન બગડશે, એને આઉટ ઓફ સ્ટેટ અજાણ્યા માણસને તે નોકરી કરવા મોકલ્યો. ગોવિંદભાઈ ધોળકિયાનું 800 લોકોનું કુટુંબ, આખો પરિવાર ભેગો થાય કેટલા માણસો થાય? 800 માણસના પરિવારે નક્કી કર્યું, આપણે પણ આપણા દીકરાઓને સારા ઘડવા હોય તો આ સુખ સંપત્તિ સાહેબીમાં ઉછરે છે ને, એને થોડું સત્યનું જ્ઞાન કરાવવું જરૂરી છે, આ કડક કાયદો કર્યો. આવી જ ઘટના બિરલાજીના પરિવારમાં હમણાં ઘટી, આખો પરિવાર ભેગો થયો, બધાએ પોતાના હૃદયની વાત શરૂ કરી, બધાની વાતમાં એક જ બળતરા હતી કે આપણા દીકરાઓ આપણી સાથે વાત કરવા તૈયાર નથી, બોલવા તૈયાર નથી, બેસવા તૈયાર નથી, આ કયો રોગ છે, શું કરવું એનું? બધાનું તારણ પણ એક જ નીકળ્યું, આ બધું પાપ એક જ વસ્તુને આભારી છે, મોબાઈલ. બિરલાજીના કુટુંબમાં કાયદો કરવામાં આવ્યો કે એ લોકોનું
અમુક પ્રસંગો હોય, આખો પરિવાર ભેગો થાય, ફરજિયાત એના સીઈઓ જે છે મેન બરાબર માણસ, ત્યાંથી લઈ નાનામાં નાની વ્યક્તિએ બધાએ ફોન સ્વિચ ઓફ કરી દેવાના, દૂર મૂકી દેવાના. 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક ચાલે ત્યાં સુધી એક પણ વ્યક્તિએ ફોન અડવાનો નહીં. કડક કાયદો કર્યો. કોને બચાવવા માટે? દીકરાઓને બચાવવા માટે. મુખ્ય વ્યક્તિને શું ફોન જરૂર ન પડતી હોય? બિરલા જેટલું મોટું તંત્ર ચલાવવાનું, પણ એને ખબર પડી આપણે છોડીશું તો દીકરા છોડશે. આ હમણાંની સત્ય ઘટના કહું છું તમને. સુખ કે દુઃખ આપણે જે માનીએ છીએ ને એ જ આપણી ભૂલ છે. શ્રીજી મહારાજ એક સરસ વાત કરે છે, આ સમજવા જેવી વાત છે, તમને મજા આવે એવી ગમે એવી વાત છે. વચનામૃત છે ગઢપુર મધ્યનું 23મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આજ તો અમે મનનું રૂપ વિચારીને જોયું. કોનું રૂપ? મનનું રૂપ. સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. આપણા શાસ્ત્રોમાં ખૂબ સુંદર છણાવટ કરી, સુખ અને દુઃખ આ બંને વસ્તુ એ માણસનું મન સર્જન કરે છે, મનની પેદાશ છે. બંગલામાં રહેનારા દીકરાને કોઈ ઝૂંપડામાં રહેતી દીકરી સાથે મન માની જાય તો એને બંગલો પણ કેવો લાગે? દુઃખરૂપ લાગે. સાચી વાત કે ખોટી વાત? બંગલો પણ દુઃખરૂપ લાગશે. એ બંગલો છોડી ઝૂંપડામાં જશે ત્યારે એને સુખ આવશે. સુખ અને દુઃખ કોઈ બંગલામાં માને છે, કોઈ સ્ત્રીમાં માને છે, કોઈ ગાડીમાં માને છે, ધન સંપત્તિમાં માને છે. આ બધું માણસના મનનું સર્જન છે. સાચું સુખ સુરપુર નરપુર નાગપુર તિનમે સુખ નાહી, સુખ યા હરિચરણ મે યા સંતન કે માહી. ભગવાનના ચરણમાં સુખ છે અને સાધુના સમાગમમાં સુખ છે. હું આ શાસ્ત્રો રોજ વાંચું છું ને દાદા, એટલો આનંદ આવે, એટલો આનંદ. એમ થાય કે હવે બીજું બધું છોડીને આ જ કરવું છે. કોઈ સમજે કે ન સમજે, આપણે સમજવું છે. કોઈ માને કે ન માને, મારે માનવું છે. કોઈ ભગત બને કે ન બને, મારે સાચા ભગત બનવું છે. શ્રીજી મહારાજ કેવી વાત કરે છે! હમણાં મેં આ વચનામૃત વાંચ્યું ને દાદા, હું તો એવો ઊંડો ઉતરી ગયો. આમ થાય કે આ શું મહારાજ બોલીને ગયા છે. મનનું રૂપ અમે વિચારીને જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની કોઈ કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું. પે મોર એટેન્શન, બી કેરફુલ એન્ડ લિસન ઈચ એન્ડ એવરી વર્ડ ઓફ મહારાજ કેરફુલી. મનનું રૂપ તો એવું દેખાયું જેમ ઉનાળામાં લૂક હોય અને શિયાળામાં હિમ હોય, તેવું મનનું રૂપ દેખાયું. કેવું એક્ઝામ્પલ આપ્યું? લૂક અને હિમ. દેશી ભાષાના શબ્દો છે, તમે બધા સમજી શકો એવા શબ્દો છે. અને જેમ માણસના દેહમાં લૂક પેશે તથા હિમ પેશે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થઈ જાય છે. અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાના હિમ જેવું થઈ જાય છે. તે જ્યારે દુઃખદાયી લૂક અને હિમ. સમજ્યા તમે? દુઃખદાયી પંચવિષય મળે અને મન દુઃખ અનુભવે, પ્રતિકૂળતામાં નિષ્ફળતામાં મન ઉદાસ થાય છે, એ શું છે? લૂ લાગી ગઈ. અને સાનુકૂળતા મળી, સાહેબી મળી ગઈ, મનનું ધાર્યું થઈ ગયું તો સમજવું શું લાગી ગયું? હવે હિમ લાગી ગઈ. અને મહારાજ કહે કે આ સ્વભાવ કેવો છે? જો લૂ લાગી જાય તોય માણસ મરી જાય, અને હિમ પહેરી જાય શરીરમાં તોય મરી જાય.
હવે શ્રીજી મહારાજના શબ્દો સાંભળો. હજી તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને હવે અમે ઇન્ડિયા ગયા દાદા, હવે ત્યાં ગરમી ગમે એવી હોય તે ગરમી તો હવે ભોગવી જ પડવાની. તમે સંસારના માણસો છો, સમજી શકો. હવે સંસારમાં તમે બહુ હરખથી પેલું કે ને ઉતાવળથી પરણે ને પછી નિરાતે પસ્તાય, બહુ જાજુ નથી વ્યાખ્યાન કરતો, આટલામાં તમે ઘણું બધું સમજી જશો. ઉતાવળથી પરણે અને નિરાતે પછી પસ્તાય. દુઃખદાયી વિષયને ભોગવીને લુક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને અતિશય દુઃખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. જોયું? મહારાજના મતે મરવું, પેલું મરવું તો હજી સારું છે, એકવાર મરવું પડે, પણ આ મૃત્યુ, કયું મૃત્યુ? કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે અને એ લુક લાગીને મરે એમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. એ તે હિમાળાનો વા આવે ને મરે એમ જાણવું. એટલે દુઃખ પણ સત્સંગમાંથી પાડે છે, સુખ પણ સત્સંગમાંથી પાડે છે. લુક પણ મારી નાખે છે, હિમ પણ મારી નાખે છે. એમ અણસમજણવાળા માણસ માટે દુઃખ પણ ખરાબ છે અને સુખ પણ ખરાબ છે. અણસમજણવાળા માણસ માટે દુઃખ પણ ખરાબ છે, સુખ પણ ખરાબ છે. સમજણવાળા માણસ માટે સુખ પણ સારું છે અને દુઃખ પણ સારું છે. હવે સાંભળો, શ્રીજી મહારાજ સાર કહે છે. માટે કોન્ક્લુઝન ઓફ ધીસ વચનામૃત, જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે નહીં, જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે નહીં અને સારા વિષયને દેખીને ટાઢું થાય નહીં, એવી રીતનું જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. આહા, મહારાજની વાત તો જુઓ. ઇતિહાસની આ એટલી સરસ મજાની પ્રેરણાદાયી વાર્તા છે. એક રાજા, એના નગરમાં દરબાર ભરીને બેઠા હશે. શિયાળાના દિવસો, સવારનો સરસ મજાનો સૂર્ય આકાશમાં માથે આવ્યો છે, તડકો મીઠો લાગે. ખુલ્લામાં ચોકમાં દરબાર ભરીને બેઠા છે. એમાં એક આગંતુક માણસ આવી ચેલેન્જ કરે કે હું ફલાણા ફલાણા ગામથી આવું છું, આટલા આટલા રાજા મહારાજાઓને મળ્યો, મારા પ્રશ્નોનો જવાબ કોઈ નથી આપી શક્યા. મારી પાસે આ હીરો છે, આ બીજો હીરો છે, આ બે હીરામાં સાચો કયો ને ખોટો કયો એ ઓળખી બતાવે તો આ બંને હીરા એને ભેટ આપીશ, અને ન ઓળખી બતાવે તો રાજાએ મને આટલી આટલી ભેટ આપવી પડશે. આવી રીતે આટલા નગરમાં ગયો, રાજાઓને મળ્યો, બધા રાજાઓએ મને આટલી ભેટ આપી છે તો તમારે પણ કા મારી ચેલેન્જ સ્વીકારી આ હીરાને ઓળખી બતાવવો પડશે, તો આ હીરો તમને ભેટ, અને નહીં ઓળખી બતાવો તો તમારે મને ભેટ આપવી પડશે. રાજાને પહેલાં તો એમ થયું કે આ તો બહુ સરળ વાત છે, બંને હીરા મૂકવામાં આવ્યા, ગામમાંથી નગરમાંથી તમામ ઝવેરી માણસો, ચોકસી માણસો, પારખું માણસોને બોલાવવામાં આવ્યા, એટલા બધા માણસો ભેગા થયા છે, વાયુ વેગે વાત ચારે બાજુ ફેલાઈ ચૂકી છે, અને રાજાએ આ બધી કન્ડિશનો જ્યારે જણાવીને કે જો ઓળખવામાં ભૂલ થઈ તો આટલી 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 ભેટ આપણે આપી, અડધું રાજ્ય ઓલમોસ્ટ જતું રહેવાનું છે, કોણ હિંમત કરે? મોટા મોટા ઝવેરી પાછા પડ્યા, એવા બંને હીરા સરખા લાગે, એવા સરખા લાગે. આમ કરતા કરતા કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક, સવારના 8 વાગ્યાનો સમય હતો, 8:30નો સમય હતો, હવે 12, 1, 2 વાગ્યા માથે સૂર્ય આવી ગયો. હા, બધાની ભૂખ મરી ગઈ, ખાવાનું ભૂલાઈ ગયું, રાજાને પરસેવો છૂટી ગયો, અડધું રાજ્ય આપી દેવું પડશે, કોઈ ઓળખી નથી બતાવતો, કોઈક તો કહો, એકાદ માણસ તો નગરમાંથી એવો નીકળે. વાત ચારે બાજુ ફેલાણી હતી.
એક અંધ માણસ આગળ આવ્યો, એણે કહ્યું, મહારાજ આપની અનુમતિ હોય તો હું હિંમત કરું આમાંથી સાચો અને ખોટો હીરો પારખી બતાવું. આંખવાળા જ્યાં પાછા પડે ત્યાં કોણ બોલ્યો? આંખ વગરનો માણસ આગળ આવીને ચેલેન્જ સ્વીકારે, અનુમતિ આપો હીરો ઓળખી આપું. રાજાને તો નક્કી જ હતું હવે અડધું રાજ્ય જવાનું જ છે, એને થયું બીજો કોઈ આવે તક ઝડપે એવો છે નહીં તો આને આપીએ આપણે એક ચાન્સ. ભાઈ થોડું વિચારીને કામ કરજે. મહારાજ ચોક્કસ, મને લાગશે કે હું બરાબર નથી તો નિર્ણય નહીં આપું, હજી વિચારીશ, પણ એકવાર મને તક આપો. રાજાએ તક આપી, બંને હીરાઓ સરસ મજાના મૂક્યા હતા. આંધળો માણસ આગળ આવે અને બંને હીરાઓ હાથમાં લે, વજન સરખો, રંગે રૂપે ગુણે બધી રીતે સરખા દેખાય. થોડી વાર બરાબર તપાસી ચકાસીને થોડી વારમાં એણે જજમેન્ટ આપ્યું, મહારાજ આ બાજુનો જે હીરો છે હું ખાતરીપૂર્વક કહું છું એ સાચો છે, આ બાજુનો જે હીરો છે હું ખાતરીપૂર્વક કહું છું આ હીરો ખોટો છે. પેલો જે આગંતુક માણસ હતો ને બીજાનગરનો, એને આશ્ચર્ય થયું, આંધળો માણસ છે અને હીરાને ઓળખી પાડ્યો, સાચો હીરો જોઈ બતાવી દીધો એને, ખરેખર પોતે હારી ગયો. બંને હીરા રાજાને ભેટ આપવાનું નક્કી કર્યું, પણ છેલ્લે એણે પેલા અંધ માણસને પૂછ્યું કે આંખે દેખતા મોટા મોટા ઝવેરી અને પારખું માણસો પાછા પડ્યા અને તે આ હીરાને કેવી રીતે ઓળખી પાડ્યો? ત્યારે એણે કહ્યું, ભાઈ આ માથે ગરમી છે, આવો સૂરજ તપે છે અને એ સૂરજની ગરમીમાં તાપમાં આ બંને હીરાઓ સવારથી પડ્યા છે. મેં હાથમાં લીધા, બરાબર જોયું, એક હીરો ટાઢો બરફ જેવો હતો અને એક ગરમ ગરમ થઈ ગયો હતો. બસ મેં નક્કી કરી નાખ્યું, જે તપી જાય ને એ ખોટો હોય અને તપે નહીં ને એ જ હીરો સાચો હોય. સમસ્યાનો સૂર્ય આકાશમાં ધમ ધમતો તપતો હોય ને તો પણ જેની માનસિક પરિસ્થિતિ તપે નહીં ને તો સમજવું આ કેવો હીરો છે? સાચો હીરો છે. સંત અને અસંત, સાચો માણસ અને ખોટો માણસ, સાચી સમજણ અને ખોટી સમજણ, આપણા મગજમાં એકલા બેઠા બેઠા આ બધા કેલ્ક્યુલેશન, આ બધા મેથેમેટિક્સ આપણે પાકા કરવા જોઈએ. એમાંનું એક મેથેમેટિક્સ બધા શાસ્ત્રોના આધારે એ છે કે સુખ કે દુઃખ, હેપીનેસ ઓર અનહેપીનેસ, વિનિંગ ઓર લૂઝિંગ, આ બધી આપણી ઊભી કરેલી વાતો છે. જીવન છે ત્યાં બધી વસ્તુ રહેવાની, કભી ધૂપ કભી છાંવ, કભી હાર કભી જીત, કભી સાનુકૂળતા કભી પ્રતિકૂળતા, આ રહેવાનું. પણ ઘણા માણસો હારમાં પણ જીત અનુભવી શકતા હોય અને ઘણા માણસો જીતને પણ પચાવી ન શકે, પરિણામે હારી જતા હોય છે. એટલા માટે કહું છું, કેવી સરસ વાત આવી. જીવા પટેલે પ્રાર્થના કરી, હે પ્રભુ અમારા બધાની રૂચિ એક સરખી રહે. આજે તો અમે નક્કી કર્યું છે, જગતના સુખની આશા છોડી દીધી છે, તમે મળ્યા એમાં બધું મળી ગયું, તમારી મૂર્તિનું સુખ એની એક જ આશા છે. પરંતુ પ્રભુ આ તો હું બોલું છું, મારો પરિવાર અત્યારે સંમત છે, આ દીકરાઓ છે, નાના છે, કાલેની ઈચ્છા બદલી પણ જાય, મન ચંચળ છે, કાલે ફરી પણ જાય. પ્રભુ દયા એટલી કરો અમારી રૂચિ એક સરખી રહે, અમારા પરિવારના ચાર સભ્ય પાંચ સભ્ય અમારું મન એક સરખું થાય. એટલા માટે એક સરખી વિચારધારા, એક સરખી ભાવના અને એક સરખી રૂચિ પરિવારમાં આવે એના માટે બે હાથે તાળી પડે. આવી સભાઓ તમે સાંભળો, મંતવ્ય નિયમથી લખો અને બીજું ઘર સભા કરો. અઠવાડિયામાં એક વાર તો આખો પરિવાર સાથે બેસી આરતી કરે, પછી ત્યાર પછી પાંચ મિનિટ ધૂન કરીએ, પાંચ મિનિટ કોઈ કીર્તન ગાય, કોઈ પણ બહેનો ભાઈઓ ગાઈ શકે ઘર સભામાં. ત્યાર પછી 15-20 મિનિટ અડધો કલાક જેટલો ટાઈમ હોય એકાદ સારું શાસ્ત્ર એ આપણે ખોલીએ, ભગવાનને સંભાળી એમાંથી સરસ મજાની વાતો કરીએ. ચાતુર્માસમાં હવે આવા નિયમ લેવાની જરૂર છે, હવે સમય આવા નિયમ માટેનો આવી ગયો છે.
તમે ચાતુર્માસના બીજા બધા નિયમ પાળજો, પણ આ નિયમ હવે ઉમેરજો, અમે ઘરસભા કરીશું અને જે કરવાના હોય નક્કી કરી દીધું હોય મને ટેક્સ કરજો, મેસેજ કરજો, અમને પણ ખબર પડે તમે ઘરસભા કરો છો. જીવા પટેલે પ્રાર્થના કરી, આપના સિવાય જગતમાં ક્યાંય અમારું ચિત્ત ઠરે નહીં, તેમની વિનંતી શ્રીહરિએ સાંભળી મનમાં ધારી અને કહ્યું, જેમ તમે કહો છો તેમ તમારું મન વાંછિત થશે. આટલું કહીને દયાળુ શ્રીહરિ તત્કાળ ઉઠ્યા, પોતાના મુકામ ઉપર આવ્યા. જેમાં સત્સંગનું હિત રહ્યું હોય એવી વાતો મધરાત સુધી શ્રીહરિએ કરી. શ્રીહરિએ કહ્યું, અમે આવી વાત ન કરીએ તો પણ સદગુરુ રામાનંદ સ્વામીની જેવી ઈચ્છા હશે તેવું થશે. ભગવાન છે છતાં પણ યશ બધો પોતાના સદગુરુને આપે છે, કારણ કે સદગુરુની કૃપાથી જ આ બધું પ્રગટ થતું હોય છે. નિમિત્ત માત્ર સો હમહી રહાયે, ભગવાન બોલે છે, કારણના કારણ છે. તમિ સ્વરાણામ પરમમ મહેશ્વરમ તમ દેવતાનામ પરમમ ચ દેવતમ. કારણના કારણ ઈશ્વરના ઈશ્વર એ પ્રભુ એમ કહે છે કે જેવી રામાનંદ સ્વામીની ઈચ્છા હશે એવું થશે. ભક્ત ભાવે વાત કરે છે, શિષ્ય ભાવે વાત કરે છે. આદર્શ શિષ્ય એને જ કહેવાય જે પોતાના જીવનનું સર્વસ્વ પોતાના સદગુરુને માને. આદર્શ દીકરો એને જ કહેવાય જે પોતાના જીવનના તમામ યશના હકદાર પોતાના માતા પિતાને ગણે. તમારે તમારા સંતાનને આવા આદર્શ બનાવવા છે તો આ સત્સંગના રસ્તે એને વાળજો. મેં કહ્યું ઘરસભા કરજો, નકર તમને ડેડી 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 કરતા ડેડ કરશે. ડેડ એટલે દફનાવાના જ બાકી છે, ખાલી હવે દાટવાના જ બાકી છે. જીવતા મરેલા ડેડ, બોલો અમેરિકાનો શબ્દ કેવો સરસ. હાઈ ડેડ, બોલો એવું લાગે. નિમિત્ત માત્ર સો હમહી રહાય, સબ કારણ બાત હી એસી કહાય. કારણ હોય કહે ઓર પ્રતાપા, એસી બાત જાન ના અમાપા. ભગવાન શ્રીહરિ કહે છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, ખરેખર સર્વેના કારણ છે. તેમણે જ પોતે આવી વાતો કરાવડાવી છે. સર્વના કારણ એટલે કોણ? ગુરુદેવ રામાનંદ સ્વામી. અમારામાં રહી સ્વામીએ જ આ બધી વાતો કરાવી છે. જે કંઈ સારું થશે, જે કંઈ થશે એમની ઈચ્છા મુજબ થશે, અમે તો માત્ર નિમિત્ત છીએ. અદ્ભુત વાત હજી આવે છે ઘણી બધી, અને આપણે તો હજી 10 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. 10મી ચોપાઈથી આપણે આવતીકાલે કથા શ્રવણ કરીશું. અત્યારે સમય કથાનો પૂરો થયો છે. આપ સર્વે ભક્તો યાદ રાખજો, આવતીકાલે એકાદશી છે, મંદિરમાં ધૂન કરીશું. પરમ દિવસે આ કથા આગળ વધશે, ત્યાં સુધી તમે ચિંતન કરજો. ગઈકાલની કથા એકવાર રિપીટ કરજો, આજની કથા પણ એકવાર રિપીટ કરજો. અને જે ઘરસભાની મેં વાત કરી, તમે બધા ગ્રહસ્થ છો, તમારા ઘરમાં દીકરાઓ છે, દીકરીઓ છે, સંતાનો છે, ભલે કોઈ છે કે નથી, દૂર જતા રહ્યા કદાચ, પણ તમે બે જણા તો છો. ઘરસભા એ ઉત્તમ બે હાથે તાળી પડે, મંદિરની સભા અને ઘરસભા, સંતો દ્વારા થતી સભા અને આપણે જાતે પરિવાર ભેગો થઈને કરીએ સભા, એ માટે ઘરસભા ચાલુ કરજો. ઘણા બધા ભક્તો ચાંદ્રાયણ, ધારણાપારણા, એકટાણા વગેરે અનેક પ્રકારના વ્રત, તપ, નિયમ કરે છે. ગુરુજીને સમાચાર આપ્યા, ગુરુજી પણ ખૂબ રાજી છે, ખૂબ જ રાજી છે તમારા બધા ભક્તોના ભજનથી, તપ વ્રતથી. માટે તમે ચાતુર્માસમાં વિશેષ ભજન ચાલુ રાખજો, પરંતુ બીજું જાજુ થાય ન થાય પણ આનો આગ્રહ રાખજો. કયો આગ્રહ? હવેના સમય પ્રમાણે આ બધું કરવું વધારે જરૂરી છે. કયું? આવી કથા વાર્તા સાંભળો. નંબર 2, મંતવ્ય લખો. નંબર 3, આ લખ્યા પછી તમારા પરિવારમાં ક્યારેક બેસી સરસ આવી સત્સંગની વાતો તમે પણ કરતા શીખો. બોલો ઘનશ્યામ મહારાજ.